અત્યાર સુધી લાગતું હતું કે વારાણસીમાં પીએમ મોદી સામે કોઈ નથી એસપી બીએસપી ગઠબંધને પણ નબળો ઉમેદવાર જાહેર કર્યો પરંતુ હવે ગઠબંધન પીએમ મોદીને સરળતાથી જીતવા દે તેમ લાગતું નથી કારણ કે બીએસએફના પૂર્વ જમાન બહાદુરને સમાજવાદી પાર્ટી તરફથી ઉમેદવાર ઘોષિત કરાયા છે પહેલા સમાજવાદી પાર્ટીએ શાલિની યાદવને મોદી સામે મેદાનમાં રહ્યા હતા અને તેજ બહાદુર પક્ષ ઇલેક્શન લડવાના હતા જોકે હવે એસપી બી એસપી ગઠબંધને શાલિની યાદવને ઉમેદવાર તરીકે હટાવ્યા છે અને હવે તેજ બહાદુરને સમાજવાદી પાર્ટી તરફથી ટિકિટ આપીને મોટો ગેમ પ્લાન ખેડ્યો છે વારાણસીમાં મોદીની પકડ છે અને તેઓ સરળતાથી જીતી જશે તેવું લાગતું હતું કારણ કે એસપી અને કોંગ્રેસે નબળા ઉમેદવારને તક આપી છે પરંતુ હવે ગઠબંધને અહીંની લડાઈ રોચક બનાવી છે समाजवादी पार्टी भी हरदम जवान किसान और युवाओं के मुद्दों पे लड़ाई लड़ती रही है और मैं भी जवानों के और युवाओं किसान क्योंकि जवान कौन होता है किसान का बेटा होता है तो उन्हीं मुद्दों पे मैं लड़ रहा था तो मैं राष्ट्रीय अध्यक्ष अखिलेश जी का बहुत बहुत धन्यवाद देना चाहता हूँ जो उन्होंने मुझे इस लायक समझा और पार्टी की तरफ से मुझे ये जिम्मेवारी दी है मुझे बदखुशी है कि मुझे ये जिम्मेवारी मिली है खास करके पी जब सेना की बात करते हैं तब आप अब उनके विरोध में उनकी बातें उनकी नीतियाँ आप उनका विरोध करते हैं क्या कारण रहा क्योंकि जानते तो सब हैं देखिए अगर दी आम आदमी कोई विरोध करता है तो तो उसको पाकिस्तानी बता देते हैं मैं तो इनका सहयोग किया था ना भ्रष्टाचार खत्म करने किया किया, में बर्खास्त कर दिया कितने ऐसे तमाम जवान है ये सेना के नाम पे क्यों राजनीति कर रहे हैं ये कह रहे हैं हम सेनाओं को इतना सशक्त किया है इतना कुछ किया है मैं ये पूछता हूँ अगर दी सेनाओं को आपने इतना सशक्त कर दिया तो चालीस जवान कैसे मारे जाते उल्लेखनीय सुरक्षा दलों ने मरता હલકી ગુણવત્તાના ભોજન સંદર્ભે તેજ બહાદુરે ફરિયાદ કરી હતી કહેવાય છે કે આ મુદ્દે બે હજાર સત્તરમાં બીએસએફના આ કોન્સ્ટેબલને બળતરફ કરાયો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી એક વીડિયો વાયરલ થયો હતો તેજ બહાદુરે હલકી ગુણવત્તાવાળું ભોજન પીડસાતું હોવાની ફરિયાદ કરી હતી આ ફરિયાદ બાદ સોશિયલ મીડિયામાં સરકારની ટીકા પણ થઈ હતી એટલું જ નહીં તેમને બળતરફ પણ કરી દેવાયા હતા એથી પીએમ મોદીને હરાવવા માટે તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી